सुखी रहो, खुश रहो। पप्पा मारे ना ते जाओ। बेटा तारे जे मैंने अरे जाऊ नहीं ने एम मारे तने ने अरे मोकलवी नहीं पण हूं हूं करू हूं मजबूर छु मैं नहीं पहले करो जो जितलो लीधु तो ने अपना बापा ने दवा करावा हटू बापा तो भैया गया पण मारे एना बदले करज तो हूं सुकमी नो गयो पण हवे मारे दीकरी नो सोदो साहेब आरे करवो पड़े से। अरे नहीं पप्पा नहीं तमे मने साहेब साहेब ना करो अने तमे जे आ करज नी बात करो छो ने तो एक करज पण हवे मारे पाछू नथी जोतु मारे तो बस काजल जोईए छे करज हूं तमारो गम्मे एम करीने सुकवी दे पण तमे काजल काजल अरे आवी रीते जबरदस्ती नहीं पवणो। अरे नहीं पप्पा नहीं तमे करज नी चिंता ना करो अने हूं काजल ने एटलो प्रेम करू छु ने के दुनिया में कदाच एवो प्रेम कोई नहीं करी सके। ई वात तमारी बधी हाचे पण अमारी काजल नो ज विचार नथी तो पछी तमे हुं काम एने रे परेने लग्न करवा मांगो छो। अरे पप्पा काजल नो विचार नथी पण काजल हमणा आजी नवे नवी छे ने एटले एने बे पांच दिवस लागशे थोड़ुं पण जेम जेम समय जशे ने एम एम एने पण हवे फावी जशे। हुं ई ज कहुं छुं जो एनो विचार थाय के मारे तमारी अरे लग्न करवा ई जो एने मोढे एम कहे ने तो मारा मनमां जरी खुशी रहे आनंद रहे એટલે હું કહું થોડોક સમય લ્યો તમે એને રાજી રાખવાનો અત્યારે લગ્ન કરી ન લઈ જાઓ હું હાથ જોડું છું તમારી આગળ। પપ્પા હવે અમે લગ્ન કરી લીધા છે તો હવે એ એક બાપના ઘરે કેવી રીતે રહી શકે તમે મને ખબર નહીં ને પરણે લગ્ન કરી આવ્યા અને હું કેવો નરાધમ બાપ છું કે મેં કરજ તમારી પાસે લીધું અને કરજને બદલે હું મારી પારેવા જેવી દીકરી તમને આપું છું। મને બસ કાજલ મળી ગઈ ને મારા માટે એટલું જ ખૂબ છે। કરજ તો મારે મજબૂરીમાં લેવું પડ્યું એવો કયો બાપ હોય કે કરજ લઈને એને બદલે દીકરી આપે જરીક તો મારી મજબૂરી તો સમજો તમે મને એક દીકરો સમજીને તમે મારી સાથે વાત કરો સાહેબ સાહેબ શું કામ કરો છો પપ્પા તમારી નોકરી કરતો હતો અને મેં 20 વર્ષ લગી તમને સાહેબ સાહેબ કે તમે જ્યારે નાના હતા ને ત્યારે હું તમારા પપ્પાને હું સાહેબ સાહેબ કરતો હતો પછી આ બધો કારોબાર તમે સંભાળ લીધો પછી હવે હું તમને સાહેબ તો મારે કેવો જ પડે ને સાહેબ હો એટલે બા સાહેબ તમે મને હું તમારો પહેલા હતો પણ હવે તો હું તમારો જમાઈ છું ને તો હવે તમે મને સાહેબ સાહેબ ના કહી શકો ને બધી વાત હાચી પણ મને મારી દીકરીથી અલગો નહીં કરો બા તમે તમે કાજલનું કોઈ ટેન્શન ના લો હું છું ને એનું ધ્યાન રાખવાળો હું એને એટલો પ્રેમ કરું છું ને એ કદાચ કદાચ કોઈ વ્યક્તિ ના કરી શકે એને આય વાતો ને જેવી ઉપરવાળાની મરજી મને તો મન ઉપર પથ્થર રાખીને મારે મારી દીકરીને વળાવી પડશે દીકરી જા જેવા તારા નસીબ ના પપ્પા મારે ના દે જાવ હું થાય પણ ના પપ્પા પપ્પા તમે તમે કાજલનું ટેન્શન ના લેતા હું એમનું પૂરેપૂરું ધ્યાન રાખીશ ભગવાન મને માફ કરી દેજે હું તારો ગુનેગાર છું દીકરી આવી મજબૂરી તો કોઈ બાપને નહીં આપતો જો દીકરીને દેવી હોય ને તારે તો એને હારે ઠેકાણે પવડાવવાની કઈક શક્તિ આપજે સાંભળ
કેટલા દી થયા તને આવ્યા ને, તને એમ નથી થતું કે હવે હું સાસરે જાઉં? લે મમ્મી, તમને મારો રોટલો મોંઘો પડવા માંડ્યો. એ રોટલો મોંઘો નથી પડતો. તો તું કુવારી હતી ને, ત્યાં સુધી ગમે તે હોય ને તો હાચવી લેવાય. અત્યારે પરણેલી તું પાછી આવી ને, ગામમાં બધા વાતો કરતા હોય કે આ કા પાછી આવ્યો છે, હું હશે, અને એક બે ત્રણ દી હોય ને તો વાંધો નહીં, પણ વધારે થાય ને એટલે બધા વાતો કરે. આ બીજાની છોકરીઓ બેઠી હોય તો આપણે વાતો કરીએ જ ને કે આ કા એની રમલી હજી ઘરે આવી છે તો ગઈ નથી સાસરે, એમ આપણી વાતો એ બધા કરતા હોય. એ બા તો સાંભળે રાખો, સુરત તો આમે રહેવાનો નથી જ તે. આજ નહીં તો કાલ ખબર પડવાની છે કે હું પાછી આવી ગઈ છું, મારે પાછું નથી જવું. તો ભલે અત્યારથી જ ખબર પડી જાય, પણ હું કામ નથી જવું ઈ કે ને. જો બા, રૂપિયા હોય ને એનાથી કાંઈ ન થાય, ભેગા સંસ્કાર ને લખણે હારા હોવા જો, એમાં તો તમને ખબર પડે ને. એટલે તો એમ સમજેસ કે એનામાં લખણ હારા નથી? હા તો નથી, હા તો નથી, લખણ નો પૂરેપૂરો ખોટો છે. તને તો ખબર નહીં, કોઈ હારું જ ન લાગે, એક તું જ હારી બસ. હા હું જ હારી છું, અને સાસરે હોય ને તો જરાક સહન કરવું પડે. મમ્મી, પપ્પા. અરે ભવ્ય, ભવ્ય આ હું છે? આ બધા ભવાઈ બેડા માંડ્યા છે. ભવ્ય હું છે? આ બધું અમે લગ્ન કરી લીધા છે. લે આવડી મોટી વાત આટલા ધીમે થી શું બોલે કે અમે લગ્ન કરી લીધા? આ કાતું નાનું કામ કરી ન થાયો? અને ભવ્ય, કે આમ લગ્ન કરી લીધા કેમ? તારી કોઈ ફરજ જ નથી કે મા બાપ ને જણાવવાની, એને પૂછવાની એનું કુટુંબ શું છે, એ કયા ખાનદાનની છે, કાઈ કાઈ પૂછવાની તારી ફરજ માં નથી આવતું? પણ મમ્મી, એ તો ઠીક, લગ્ન કર્યા તો ઠીક, પણ આ સેની રોવે છે આવતા ભેગી? એમ કહું છું. અરે મમ્મી, એમાં પૂછવાનું શું હોય? અરે આપણી ફેક્ટરીમાં પેલા નરેશ કાકા કામ કરે છે કે નહીં? આ એમની દીકરી છે અને મને એની સાથે પ્રેમ થઈ ગયો હતો, તો મેં લગ્ન કરી લીધા. કઈ તને શરમ જેવું છે? એ આપણી ફેક્ટરીમાં ઓલા નરેશ કાકા એ નોકરનું કામ કરે, એની છોકરી જોડે કરાય લગ્ન? હવે એ નોકરનું કામ કરે છે તો આપણે એની સાથે શું લેવા દેવા છે? હવે મને પ્રેમ થઈ ગયો તો મેં લગ્ન કરી લીધા, એમાં ખોટું શું કર્યું છે? મેં ગામમાં તને કોઈ છોકરી જ ન મળી પ્રેમ કરવા હારું? મને તો છે ને મમ્મી, કાજલ બહુ જ ગમતી, એટલે મેં લગ્ન કરી લીધું. એટલે લઈને આવતું રહેવાનું ઘરે, આયા કોઈને પૈસા રાખ્યા વગર? હા તો એમાં હું છે ને મમ્મી, આના મતલબ બુદ્ધિ જેવો છાંટો જ નથી. હાચર એ મારી વાત સાંભળ, બજારમાં આપણે બટેટા લેવા જઈએ ને, 10 રૂપિયા કિલો હોય તો એકે એક બટેકું આગળ પાછળ ઉપર નીચે જોઈને લઈએ કે ક્યાંય હડેલું તો નથી ને, એમાંય આપણે એવું વાંધા વચકા કાઢીએ તો આ તો આખી જિંદગીના ખેલ છે. અને આમ તું છોકરી ઊંચે આવે એ કાંઈ સારું કહેવાય? એ બધું ઠીક, પણ એ રડે છે કેમ? એ કઈ નહીં પપ્પા, એ તો હમણાં નવું નવું છે ને, એટલે રડશે પણ ફાવી જશે ધીમે ધીમે. લે આખા સંસારમાં ના એકલા જ લગ્ન થયા, અમારે લગ્ન થયા તો અમે તો આ પીલુડા કાઈ નતા પારતા. તો તમારા લગ્ન થયા તો પાછા તો ન જ આવ્યા હો ને તમે? એ તો હોય જ તમારામાં. મારામાં તો બહુ હારા ગુણ છે, સમજી ગયો? તારી બાઈરે જે આવી છે ત્યાં તો પાવર કરમાં, પાછળ ખબર પડશે કે કોણ કેટલા માં. તારી કરતા મારી બાઈડી હારી છે. બસ હવે આવતાની વેત હું માંડ્યા ઝઘડવા તમે? હા તો તુંય તે હું પણ મંડી પડસ, હજી ઓલી તો હાઈડી આવે છે. પપ્પા કેવું હંભળાવે છે કે તું પાછી આવી પાછી આવી, તો તમારા ઘરે ન આવતું કે ગામના ઘરે જાવ? હંભળાવે છે પણ નવા નવા આજે આવ્યા છે, કાંક બેસે કારવે તો નહીં, બસ પોતાનું લલું ચાલુ કરી દેવા. જો પરવાનગી લઈને આ બધું કર્યું હોત ને તો કોઈ ન બોલત, બાકી તો બધાય બોલે ને. અમે તો ઠીક, હવે તો ગામના એવા તો પડશે ગામના. બસ તું ચૂપ રે, ગામના છે ને તારી એ વાતો કરે છે, મંડી પડીશ તે. એ મમ્મી હું કઈ ભાગી નોતી ગઈ, તમે છે ને મને અહીંયા દીધી ને 500 માણાની વચ્ચે લેવા આવ્યા હતા ને ત્યારે ત્યાં ગઈ હતી, આના જેમ કઈ ભવાડા નથી. અને આવી રીતો તો એકલી જ ને, એટલે બોલે જ ને, અને બધાય બોલે, પણ અત્યારે છે ને હવે આ બધું મૂકો, આપણે કઈ રામાયણ નથી કરવી. બોલશે બસ પોતાનું એમનેમ લવ લવ ચાલુ જ રાખવા. લ્યો પપ્પા, હવે તમારે એને કઈ કહી દેવું છે? કીધા જેવું ક્યાં, એની આમાં કઈ બાકી રહેવા દીધું? તમે કઈ બોલો છો તો મારે હું એને કેવું? પણ તો તમે શું કામ ચૂપ બેઠા છો? તમે ઘરના મોટા છો, જરાક કઈક બોલો, બે શબ્દ બોલો, હવે આમ દાદા થઈને બેઠા છો. હું બોલું પણ બેટા, આ ન કરવાનું કર્યું એ બોલીએ કે ન બોલીએ, હવે એમાં કાંઈ ફેર નથી પડવાનો, તો હું એ પથ્થર ઉપર પાણી રેડવાનું, એટલા માટે હું ચૂપ બેઠો છું. હું ઈ જ કહું છું,
હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે, હવે એમાં કઈ સુધારો થવાનો નથી. એટલે આ તમે જે ખોટું બોલો છો તો ઈ કઈ તમારું હાલવાનું નથી. તમે છે ને તમારા રૂમ બાજુ પરિયાણ કરો ને અમને બે વાગે. હા તો બે હો ને, આ તો અમને એમ થયું કે લગ્ન થયા છે તો પગે લાગવી યાર. બહુ સારું કામ કર્યું. જા યાર જા, તમારા બિરુડા બંધ કરો. જા મારા ઘર ની વહુ થઈને આવી છે એટલે મારે જ લેવા દેવો. એના બાપ ને ત્યાંથી તો આવી ગઈ, એનો બાપ તો એના માંથી સુઈ ગયો, પણ હું અહિયાં કિલા બંધાઈ ગઈ, એનું હું હું કોણ આવે બધી લખ. આમથી ખાસ થોડીક ચાલ, મને તો બેસવા દે. કાજલ ક્યાંય જવાની જરૂર નથી, હવે આ ઘર આપણું જ છે અને તારે અહીંયા જ હવે રહેવાનું છે. લાગશે ને તો આપણે પપ્પા પાસે આટો મારી આવશું, તો અત્યારે રડવાનું બંધ કરી દે. સારું ચાલ, એક કામ કર, તું ફ્રેશ થઈ જા, એટલી વારમાં હું દૂધ લઈને આવું છું, બરોબર? ને રડવાનું બંધ કરી. અરે કાજલ, તું હજી રડે છે? જો આ તારા માટે દૂધ લાવ્યો છું. લે, કાજલ દૂધ છે. અરે માઇન્ડ ફ્રેશ થઈ જશે, પી લે. કાજલ કીધું ને મેં દૂધ પી લે, દૂધ પી લે, દૂધ પીવાની ખબર નથી પડતી. બસ તને કહું છું કાજલ, શું થયું તને? કેમ રડે છે? કેમ? અરે દૂધ લાવ્યું છું. લે, સારું ચાલ, એક કામ કર, તું આરામ કર ને રડવાનું બંધ કરી. હવે કેટલીક વાર મારે તને કહેવાનું? બસ જો, કેવી મસ્ત લાગે છે આ વસ્તુ રેવા. સારું ચાલો, તું આરામ કર, તું કામ છે ને તો હું કામ પતાવીને આવું છું.